आपणे चेप्टर नंबर 5 सपुष्पी वनस्पति नी बाह्यकार विद्या एमां आपणे सपुष्पी वनस्पति ना भागोनी नाम निदेशन वाली आकृति एटले के लाक्षणिक सपुष्पी वनस्पति ना छोड़नी नाम निदेशन वाली आकृति दोरी थी जेमां एन जमीन नो ऊपर नो भाग जेने प्ररोतंत्र तरीके ओळखवामां आवे छे अने जमीन नी नीचे नो भाग जेने मूलतंत्र तरीके ओळखवामां आवे छे। प्ररोतंत्र प्रकांड पर्ण पुष्प फल जेवी रचनानो समावेश थाय छे। मूलतंत्र में सौ पहला प्राथमिक मूलनी रचना जोवा मळे छे त्यार पछी एनी पर द्वितीय मूल उत्पन्न थाय छे अने मूलतंत्रनी रचना थाय छे। त्यार पछी आपणे एवी पण वात करी हती के प्ररोतंत्र नु निर्माण आठी स्कंद एटले के द्रोणाग्रमांथी थाय छे ज्यारे मूलतंत्र नु निर्माण आदि मूल अथवा भ्रूण मूलमांथी थाय छे अने लाक्षणिक वनस्पतिना बधा ज भागो विशे आपणे शीख्या हता के जेम के प्रकांड उपर गांठ नो भाग आवेलो होय छे तो गांठनी व्याख्या शुं कीधी हती के प्रकांडना जे भाग उपरथी पर्ण उत्पन्न थाय ते भागने गांठ तरीके ओळखवामां आवे छे। पछी आपणे वात करी हती के आंतरगांठ कोने कहेवाय तो बे क्रमिक गांठ वच्चेनो प्रकांडनो जे विस्तार छे एने आंतरगांठ तरीके ओळखाय। त्यार पछी आपणे कक्षनी वात करी हती के कक्ष कोने कहेवाय तो प्रकांड अने पर्ण वच्चे जे खूणो रचाय छे एने कक्ष कहेवाय छे અને એ કક્ષમાં કક્ષ કલિકા આવેલી હોય છે જેમાંથી નવી પાર્શ્વીય શાખાનું નિર્માણ થાય છે અથવા તો પુષ્પનું નિર્માણ થાય। વનસ્પતિમાં પુષ્પ ઉત્પન્ન થાય તો પુષ્પ ઉત્પન્ન થવા માટેની બે સ્થાન છે એક કાં તો અગ્રકલિકા જે ટોચનો ભાગ છે ત્યાં ઉત્પન્ન થાય કાં તો કક્ષમાં ઉત્પન્ન થાય છે। હવે આગળ આપણે વાત કરીએ કે મૂળ મૂળની ઉત્પત્તિ કઈ રીતે થાય છે। આપણે એ તો વાત કરી કે મૂળની ઉત્પત્તિ ભ્રૂણમાંથી કે આદિમૂળમાંથી થાય છે। મૂળના પ્રકારો વિશે અને મૂળના પ્રદેશોની વાત કરીશું તો મૂળ રૂટ હવે આપણે એ સમજાવ્યું કે મૂળની ઉત્પત્તિ શેમાંથી થાય છે તો આપણે વાત કરી કે મૂળની ઉત્પત્તિ ભ્રૂણ મૂળ અથવા તો આદિ મૂળમાંથી થાય છે। મૂળની ઉત્પત્તિ ભ્રૂણ મૂળ અથવા તો આદિ મૂળમાંથી થાય છે એ સમજાવ્યું કે સૌ પહેલા બીજમાં ભ્રૂણ નામની રચના આવેલી હોય છે એ ભ્રૂણના બે ભાગ આદિની રચના સમજાવી તમને કે આ દાખલા તરીકે વાલનું બીજ છે તો આ વાલના બીજની અંદર આવી ભ્રૂણ નામની રચના આવેલી હોય છે જેમાં ઉપરના ભાગને ભ્રૂણાગ્ર કહેવાય અને અથવા આદિસ્કંદ કહેવાય જ્યારે નીચેના ભાગને ભ્રૂણ મૂળ અથવા તો એને આદિ મૂળ તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે એ વાત કરી હતી કે આદિસ્કંદ અથવા ભ્રૂણાગ્રમાંથી આદિસ્કંદ અથવા ભ્રૂણાગ્રમાંથી પ્રકાંડને પણ એટલે કે પ્રરોતંત્રની રચના થાય છે જ્યારે ભ્રૂણ મૂળ અને અથવા આદિ મૂળમાંથી મૂળતંત્રની રચના થાય છે। કઈ રીતે થાય છે એ પણ તમને સમજાવ્યું હતું કે આપણે બીજને જ્યારે જમીનમાં વાવીએ તો એના બીજાવરણ અને બીજ ચિત્ર દ્વારા પાણીનું શોષણ થાય છે। પાણીનું શોષણ થયા પછી આ મૂળ છે એ વૃદ્ધિ પામે છે અને પ્રાથમિક મૂળની રચના કરે છે બરાબર। તો સૌ પહેલા ઉત્પન્ન થતું મૂળ એને પ્રાથમિક મૂળ કહેવાય છે અને અહીંયા ઉપર આદિસ્કંદ અથવા ભ્રૂણાગ્રમાંથી પ્રકાંડ અને પર્ણની રચના થાય છે। તો તમને એવું ખ્યાલ છે કે બીજને જમીનમાં વાવીએ તો બીજમાંથી નવી વનસ્પતિનું નિર્માણ થાય છે કઈ રીતે થાય છે અને કેમ થાય છે તો બીજમાં અંદરની તરફ ભ્રૂણ નામની રચના રહેલી છે એ ભ્રૂણના બે ભાગ હોય છે ભ્રૂણ એ બીજપત્ર સાથે જોડાયેલો હોય છે જ્યાં સુધી મૂળતંત્ર બરાબર ડેવલપ
ત્યાં સુધી વિકાસ પામતો ભ્રૂણ એ બીજપત્રમાં સંચિત ખોરાકમાંથી એ પોષક દ્રવ્ય મેળવે છે. તો પહેલા આ ભ્રૂણમાંથી પ્રાથમિક ભ્રૂણની રચના થાય છે અને ઉપર આદિસ્કંદ દ્વારા ભ્રૂણાગ્રમાંથી પ્રકાંડ અને પર્ણની રચના થાય છે. એટલે આ થિયરી આપણે સમજાવી દીધી કે આદિસ્કંદ દ્વારા ભ્રૂણાગ્રમાંથી પ્રરોતંત્ર બને છે અને ભ્રૂણ અથવા અધિભ્રૂણમાંથી મૂળતંત્રની રચના થાય છે. બરાબર. હવે બીજી આપણે વાત કરીએ કે મૂળ છે તો મૂળ કેવા પ્રકારનું હોય છે. પહેલા તો આ વસ્તુ કે પ્રાથમિક મૂળ ઉત્પન્ન થાય પછી એના ઉપરથી દ્વિતીય શાખાઓ અથવા તો તૃતીય પ્રકારની શાખાઓ ઉત્પન્ન થાય છે. એટલે કે પ્રાથમિક મૂળ ઉત્પન્ન થયા પછી એના ઉપરથી પાર્શ્વીય શાખાઓ ઉત્પન્ન થાય છે અને એ પાર્શ્વીય શાખાઓ જો બીજા ક્રમની હોય તો પ્રાથમિક મૂળમાં મૂળમાંથી ઉત્પન્ન થતી પાર્શ્વીય શાખા એ દ્વિતીય મૂળ કહેવાય. એના ઉપરથી પણ જો બીજી શાખા ઉત્પન્ન થાય તો એને દ્વિતીય મૂળ કહેવાય છે. તો આ રીતના મૂળતંત્રની રચના થાય છે. હવે આગળ આપણે વાત કરીએ તો આદિ મૂળ છે એ મૂળ કેવા પ્રકારનું હોય છે. મૂળ એ ધન ભૂ આવર્તી હોય છે. હવે આવર્તન એટલે શું? આવર્તન એટલે બોલવું. મૂળ જમીનની અંદર વિકાસ પામે છે, જમીનની અંદર વૃદ્ધિ પામે છે, જમીન તરફ આવર્તન અથવા વળે છે એટલા માટે એને ધન ભૂ આવર્તી કહેવાય. મૂળ ધન ભૂ આવર્તી, ઋણ પ્રકાશાનુવર્તી. પ્રકાશાનુવર્તી એટલે શું? તો પ્રકાશની ઋણ પ્રકાશાનુવર્તી, સૂર્યપ્રકાશથી વિરુદ્ધ દિશામાં એ જમીનમાં વૃદ્ધિ પામે છે એટલે એને ઋણ પ્રકાશાનુવર્તી કહેવાય. તો મૂળ ધન ભૂઆવર્તી, ઋણ પ્રકાશાનુવર્તી અને ધન જલાનુવર્તી છે. હવે ધન જલાનુવર્તી એટલે શું? જમીનની અંદર પાણી હોય, ભૂમિની અંદર પાણી હોય તો જ્યાં પાણી હોય એ દિશામાં મૂળ વૃદ્ધિ પામે છે એટલે એને ધન જલાનુવર્તી કહેવાય. તો મૂળ માટે આટલી રચના યાદ રાખજો. મૂળ છે એ ધન ભૂઆવર્તી છે, જમીનની દિશામાં જમીનમાં વૃદ્ધિ પામે છે એટલે એને ધન ભૂઆવર્તી કહેવાય. ઋણ પ્રકાશાનુવર્તી છે, પ્રકાશથી વિરુદ્ધ દિશામાં વૃદ્ધિ પામે છે એટલે એને ઋણ પ્રકાશાનુવર્તી કહેવાય. અને તે ધન જલાનુવર્તી છે, પાણીની દિશામાં જમીનની અંદર ભૂમિની અંદર પાણી હોય પાણીની દિશામાં વૃદ્ધિ પામે છે તો તેને ધન જલાનુવર્તી તરીકે ઓળખવામાં આવે છે. બીજું, મૂળ એ નીલ રસ વિહીન હોય છે. નીલ રસ વિહીન એટલે શું? તો નીલ રસ વિહીન એટલે કે મૂળમાં હરિત દ્રવ્ય હોતું નથી. પ્રકાંડમાં જ્યારે પ્રકાંડ નાનું હોય, શરૂઆતનું પ્રકાંડ હોય એ લીલા રંગનું હોય છે અને એમાં હરિત દ્રવ્ય હોય છે થોડા પ્રમાણમાં. જ્યારે પર્ણમાં વધારે પ્રમાણમાં હરિત દ્રવ્ય હોય છે તો મૂળમાં હરિત દ્રવ્ય હોતું નથી એટલે મૂળ નીલ રસ વિહીન છે. એટલે મૂળ માટે આ શબ્દો યાદ રાખજો કે મૂળ ધન ભૂઆવર્તી, ઋણ પ્રકાશાનુવર્તી, ધન જલાનુવર્તી અને નીલ રસ વિહીન છે. હવે આપણે વાત કરીએ મૂળના પ્રકારની. તો પહેલા મેં એક આપણે સમજાવ્યું કે મૂળ જે આદિ મૂળમાંથી ભ્રૂણ, આદિ મૂળ અથવા ભ્રૂણમાંથી મૂળની ઉત્પત્તિ થાય છે એ આપણે સમજાવ્યું. જે તમને એનસીક્યુમાં પૂછી શકાય કે મૂળની ઉત્પત્તિ શેમાંથી થાય છે, તો મૂળની ઉત્પત્તિ આદિ મૂળ અથવા તો ભ્રૂણ મૂળમાંથી થાય છે. હવે ભ્રૂણ મૂળમાંથી ઉત્પન્ન થતું પહેલું મૂળ જે છે, દાખલા તરીકે આ ભ્રૂણ મૂળ છે અને ભ્રૂણ મૂળમાંથી જે પહેલી વાર ભ્રૂણ ઉત્પન્ન થાય છે એ મૂળને પ્રાથમિક મૂળ તરીકે ઓળખવામાં આવે છે અને એના ઉપરથી પાર્શ્વીય મૂળ ઉત્પન્ન થાય છે. તો પછી જે મૂળ ઉત્પન્ન થાય છે એને દ્વિતીય અથવા તૃતીય મૂળ તરીકે ઓળખવામાં આવે છે. અને આમ કરીને પ્રાથમિક અને દ્વિતીય મૂળ કે તૃતીય મૂળ ભેગા મળી અને મૂળતંત્રની રચના કરે છે. બીજી વસ્તુ તમારે યાદ રાખવાની છે વ્યાખ્યા કે સ્થાનિક મૂળ કોણે
ઉત્પત્તિ કહેવાય તો જો મૂળની ઉત્પત્તિ આદિ મૂળ અથવા ભૃણ મૂળમાંથી થઈ હોય મૂળની ઉત્પત્તિ આદિ મૂળ અથવા ભૃણ મૂળમાંથી થયેલી હોય તો એવા મૂળને સ્થાનિક મૂળ કહેવાય છે કારણ કે મૂળ ઉત્પન્ન થવાનું મુખ્ય સ્થાન શું છે આદિ મૂળ અથવા ભૃણ મૂળ તો સ્થાનિક મૂળની વ્યાખ્યા શું થશે જો મૂળની ઉત્પત્તિ આદિ મૂળ કે ભૃણ મૂળમાંથી થાય તો એવા મૂળને સ્થાનિક મૂળ તરીકે ઓળખવામાં આવે છે તો વ્યાખ્યા યાદ રાખજો મૂળની ઉત્પત્તિ આદિ મૂળમાંથી થાય અથવા તો ભૃણ મૂળમાંથી થાય તો એને સ્થાનિક મૂળ તરીકે ઓળખવામાં આવે છે તો સ્થાનિક મૂળની વ્યાખ્યા યાદ રાખજો જો મૂળની ઉત્પત્તિ આદિ મૂળ અથવા ભૃણ મૂળમાંથી થાય જે મૂળની ઉત્પત્તિ સ્થાન છે જો મૂળની ઉત્પત્તિ આદિ મૂળ કે ભૃણ મૂળમાંથી થાય તો એને સ્થાનિક મૂળ કહેવામાં આવે છે બરાબર બીજી એક વ્યાખ્યા યાદ રાખવાની છે અસ્થાનિક મૂળ અસ્થાનિક મૂળ કોને કહેવાય જો મૂળની ઉત્પત્તિ ભૃણ મૂળ અથવા આદિ મૂળ સિવાયના કોઈ ભાગમાંથી થાય જેમ કે પ્રકારના તલ ભાગમાંથી થાય પર્ણના ભાગમાંથી થાય અદ્રાક્ષના ભાગમાંથી થાય તો એવા મૂળને અસ્થાનિક મૂળ તરીકે ઓળખવામાં આવે છે તો અસ્થાનિક મૂળની વ્યાખ્યા યાદ રાખવાની છે તમારે જે પણ તમને એમસીક્યુમાં પૂછી શકાય અસ્થાનિક મૂળ એટલે શું તો અસ્થાનિક મૂળ એટલે કે ભૃણ મૂળ સિવાયના વનસ્પતિના કોઈ પણ ભાગમાંથી ઉત્પન્ન થતા મૂળને અસ્થાનિક મૂળ કહેવાય છે જેમ કે પ્રકાંડના તલ ભાગમાંથી તલ એટલે નીચેનો ભાગ કે અદ્રાક્ષના ભાગમાંથી મૂળ ઉત્પન્ન થાય તો એ અસ્થાનિક મૂળ કહેવાય છે તો ટોટલ તમારે સ્થાનિક મૂળ અને અસ્થાનિક મૂળનો શબ્દભેદ પૂછી શકાય એની વ્યાખ્યા પૂછી શકાય અને તફાવતમાં પણ પૂછી શકાય તો સ્થાનિક મૂળ કોને કહેવાય ભૃણ મૂળમાંથી અથવા આદિ મૂળમાંથી ઉત્પન્ન થતા મૂળને સ્થાનિક મૂળ કહેવાય છે જ્યારે ભૃણ મૂળ સિવાયના વનસ્પતિના કોઈ અન્ય ભાગમાંથી ઉત્પન્ન થતા મૂળને ભૃણ મૂળ સિવાયના અન્ય કોઈ પણ ભાગમાંથી ઉત્પન્ન થતા મૂળને અસ્થાનિક મૂળ તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે બીજી બે મૂળના પ્રકારોની વાત કરીએ કે પહેલો પ્રકાર છે સોટીમય મૂળતંત્ર સોટીમય મૂળતંત્ર કોને કહેવાય તો દાખલા તરીકે આ જમીનમાં જે વનસ્પતિનું પ્રકાંડ છે સોરી બીજમાંથી એના ભૃણ મૂળમાંથી જે મૂળ ઉત્પન્ન થાય છે વનસ્પતિમાં બીજના ભૃણ મૂળમાંથી અથવા આદિ મૂળમાંથી જે મૂળ ઉત્પન્ન થાય છે એ મૂળને આપણે નામ આપ્યું પ્રાથમિક મૂળ હવે આવું પ્રાથમિક મૂળ એના ઉપરથી દ્વિતીય ક્રમના મૂળ ઉત્પન્ન થાય છે એટલે કે આ દ્વિતીય મૂળ છે દ્વિતીય મૂળ છે બરાબર એના ઉપરથી તૃતીય ક્રમની શાખાના મૂળ ઉત્પન્ન થાય બરાબર એવી રીતના મૂળતંત્રની રચના થાય છે તો હવે સોટીમય મૂળતંત્ર કોને કહેવાય સોટીમય મૂળ કોને કહેવાય તો જે ભૃણ મૂળ અથવા આદિ મૂળમાંથી ઉત્પન્ન થયેલું મૂળ તેને પ્રાથમિક મૂળ તરીકે ઓળખવામાં આવે છે હવે આ પ્રાથમિક મૂળમાંથી પાર્શ્વીય મૂળ ઉત્પન્ન થાય છે એટલે કે દ્વિતીય કે તૃતીય ક્રમના મૂળ ઉત્પન્ન થાય છે હવે જ્યારે આ પ્રાથમિક મૂળ જે ભૃણ મૂળમાંથી ઉત્પન્ન થયું છે એ પાર્શ્વીય મૂળ એટલે કે દ્વિતીય કે તૃતીય મૂળ કરતાં વધુ લાંબુ અને જાડું અને મજબૂત પણ
ઘણી વનસ્પતિમાં સોટીમય મૂત્રતંત્ર જોવા મળે છે. તમને થિયરીમાં સોટીમય મૂત્રતંત્ર અને તંતુમય મૂત્રતંત્રનો તફાવત પણ પૂછી શકાય. તો સોટીમય મૂત્રતંત્રની વ્યાખ્યા યાદ રાખજો, સોટી મૂળ કોને કહેવાય? સોટી મૂળ એટલે શું? તો આદિ મૂળ અથવા ભૂમિમાંથી ઉત્પન્ન થયેલા મૂળને પ્રાથમિક મૂળ કહેવાય છે. પ્રાથમિક મૂળમાંથી દ્વિપાશીય મૂળ ઉત્પન્ન થાય છે, જેને દ્વિતીય ક્રમના અથવા તૃતીય ક્રમના મૂળ કહેવાય છે. હવે જ્યારે આ પ્રાથમિક મૂળ એ દ્વિતીય મૂળ કે તૃતીય મૂળ કરતાં વધારે લાંબા, જાડા અને મજબૂત બને છે અને લાંબા સોટી જેવા બને છે, તો એવા મૂળને સોટીમય મૂળતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે દ્વિદળ વનસ્પતિમાં સોટીમય મૂળતંત્ર હોય છે અને રાય નામની વનસ્પતિમાં પણ સોટીમય મૂળતંત્ર જોવા મળે છે. હવે મૂળનો બીજો પ્રકાર છે જેને તંતુમય મૂળતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો તંતુમય મૂળતંત્ર એટલે શું? જો મૂળની ઉત્પત્તિ ભ્રૂણમાંથી ના થઈ હોય અને ભ્રૂણમૂળ સિવાયના કોઈ ભાગમાંથી મૂળની ઉત્પત્તિ થઈ હોય એટલે કે અસ્થાની મૂળ. અસ્થાની મૂળની વ્યાખ્યા તમને સમજાવી ને કે ભ્રૂણમૂળ સિવાયના કોઈ પણ ભાગમાંથી, વનસ્પતિના કોઈ પણ ભાગમાંથી મૂળની ઉત્પત્તિ થાય તો એને તંતુ મૂળ તરીકે ઓળખવામાં આવે છે. તો તંતુ મૂળની વ્યાખ્યા તમને સમજાવું. જેમ કે બધી એકદળી વનસ્પતિમાં, ઘાસ પ્રકારની વનસ્પતિમાં, મકાઈમાં તંતુ મૂળ જોવા મળે છે. પછી મોન્સ્ટેરામાં અસ્થાની મૂળ જોવા મળે છે. અસ્થાની મૂળના ઉદાહરણ યાદ રાખજો, ઘાસ, મોન્સ્ટેરા, જે તમારી ટેક્સ્ટબુકમાં આપેલું છે નામ મોન્સ્ટેરા અને વડ. આમાં ઘાસ, મોન્સ્ટેરા અને વડ જેવી વનસ્પતિમાં ભૂમૂળ સિવાયના ભાગમાંથી મૂળ ઉત્પન્ન થાય છે, તો એવા મૂળને અસ્થાની કે આગંતુક મૂળ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે ઘાસમાં તંતુમય મૂળતંત્ર હોય છે, વડમાં સ્તંભ મૂળ હોય છે જે એની પ્રકારની શાખામાંથી ઉત્પન્ન થાય છે. એ સ્તંભ મૂળ વિશે આપણે ડિટેલમાં સમજીશું આગળ. હવે આગળ આપણે વાત કરીએ તંતુમય મૂળતંત્ર કોને કહેવાય. તો મોટાભાગની એકદળી વનસ્પતિ હોય, એ એકદળી વનસ્પતિમાં એનું જે પ્રાથમિક મૂળ હોય છે એ પ્રાથમિક મૂળ અલ્પ આયુષ્ય ધરાવે છે. અલ્પ આયુષ્ય ધરાવે છે એટલે ઓછું આયુષ્ય ધરાવે છે. તો એના કારણે એના પ્રકાંડના તલ ભાગમાંથી બીજા નાના નાના તંતુ જેવા મૂળ ઉત્પન્ન થાય છે. તો એવા મૂળને તંતુ મૂળ અને તંતુ મૂળ ભેગા થઈને જે મૂળતંત્રની રચના કરે એને તંતુમય મૂળતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા સોટીમય મૂળતંત્રની જેમ મુખ્ય મૂળ જેવી કોઈ રચના હોતી નથી. તો બીજી વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે અથવા મૂળનો બીજો પ્રકાર યાદ રાખવાનો છે, તંતુમય મૂળતંત્ર કોને કહેવાય. એક દળી જેવી વનસ્પતિ, ઘાસ પ્રકારની વનસ્પતિ, મકાઈ જેવી વનસ્પતિમાં એનું પ્રાથમિક મૂળ અલ્પજીવી હોય છે એટલે કે ઓછું આયુષ્ય ધરાવે છે. એટલા માટે વનસ્પતિના પ્રકારના તલ ભાગમાંથી નાના નાના તંતુઓ જેવા મૂળ ઉત્પન્ન થાય છે અને એ મૂળ ભેગા મળી અને તંતુમય મૂળતંત્રની રચના કરે છે. આ તંતુમય મૂળતંત્રમાં મુખ્ય મૂળ જેવી કોઈ રચના હોતી નથી, બરાબર? તો તંતુમય મૂળતંત્રની વ્યાખ્યા અને એનું ઉદાહરણ પૂછી શકાય. સોટીમય મૂળતંત્રની વ્યાખ્યા અને એનું ઉદાહરણ પૂછી શકાય, તફાવતની રીતે પણ પૂછી શકાય. હવે આપણે મૂળના સામાન્ય કાર્યોની વાત કરીએ. તો મૂળના સામાન્ય કાર્યો શું છે? મૂળના સામાન્ય કાર્યો પાણી અને ખનિજ દ્રવ્યનું શોષણ કરવાનું, પાણી જમીનમાંથી પાણી અને ખનિજ દ્રવ્યોનું શોષણ કરવાનું, આ એના સામાન્ય કાર્યો છે. એના વિશિષ્ટ કાર્યો વિશે આપણે પછી વાત કરીશું. તો મૂળના સામાન્ય કાર્યમાં આવશે એ જમીનમાંથી પાણી અને ખનિજ દ્રવ્યનું શોષણ કરે છે. બીજું, વનસ્પતિને જમીનમાં સ્થાપિત કરે છે અને વનસ્પતિમાં મૂળ છે એ જમીનમાંથી પાણી
અને વનસ્પતિના જુદા જુદા ભાગો સુધી પહોંચાડે છે તો એ મૂળના સામાન્ય કાર્યો થશે। હવે અહીંયા ધ્યાન રાખો મૂળ તો મૂળની ઉત્પત્તિ ક્યાંથી થાય છે મૂળના પ્રકારો વિશે આપણે સમજ્યા મૂળના પ્રદેશો એના પછીના પીરિયડમાં આપણે વાત કરીશું મૂળના પ્રદેશો એ પછીના પીરિયડમાં આપણે સમજાવીશું। ફરી મૂળમાં ધ્યાન રાખજો કે મૂળની ઉત્પત્તિ શેમાંથી થાય છે તો મૂળની ઉત્પત્તિ ભ્રૂણ મૂળ અથવા આદિ મૂળમાંથી થાય છે। મૂળ એ ધન ભૂઆવર્તી જમીનની દિશામાં વૃદ્ધિ પામે છે। ઋણ પ્રકાશાનુવર્તી પ્રકાશથી વિરુદ્ધ દિશામાં વૃદ્ધિ પામે છે। ધન જલાનુવર્તી જમીનની દિશામાં જમીનમાં પાણી હોય તો પાણી જે દિશામાં હોય એ દિશામાં વૃદ્ધિ પામે છે એટલે ધન જલાનુવર્તી। અને નીલરસહીન હોય છે એટલે કે મૂળમાં હરિત દ્રવ્યો હોતા નથી। બીજું આપણે એ તો સમજાવ્યું હતું કે ઋણ મૂળની ઉત્પત્તિ ઋણ મૂળતંત્રની ઉત્પત્તિ ઋણ મૂળ અથવા આદિ મૂળમાંથી થાય છે જ્યારે પ્રકાંડ અને પર્ણની એટલે કે તરોતંત્રની ઉત્પત્તિ આદિસ્કંદ કે ભૂણાગ્રમાંથી થાય છે। હવે મૂળના પ્રકારની વાત કરીએ આપણે તો મૂળના મુખ્ય બે પ્રકાર છે જો સ્થાનિક મૂળ અને અસ્થાનિક મૂળ એ તફાવતની દ્રષ્ટિએ પણ તમને પૂછી શકાય શબ્દભેદ પણ પૂછી શકાય। સ્થાનિક મૂળ કોને કહેવાય તો જો મૂળની ઉત્પત્તિ આદિ મૂળ અથવા ભૂ મૂળમાંથી થઈ હોય તો એવા મૂળને સ્થાનિક મૂળ તરીકે ઓળખવામાં આવે છે। જો મૂળની ઉત્પત્તિ આદિ મૂળ અથવા ભૂ મૂળમાંથી થઈ હોય તો એવા મૂળને સ્થાનિક મૂળ તરીકે ઓળખવામાં આવે છે। જ્યારે અસ્થાનિક મૂળ ભૂ મૂળની મૂળતંત્રની ઉત્પત્તિ અથવા મૂળની ઉત્પત્તિ ભ્રૂણ મૂળ સિવાયના વનસ્પતિના કોઈ ભાગ જેમ કે પ્રકાંડનો નીચેનો ભાગ એટલે કે પ્રકાંડનો તલભાગ જેને સામાન્યથી અદ્રાક્ષ તરીકે ઓળખવામાં આવે છે તો ભ્રૂણમૂળ સિવાયના કોઈ ભાગ ભ્રૂણમૂળ સિવાયના વનસ્પતિના કોઈ ભાગમાંથી મૂળની ઉત્પત્તિ થાય તો એવા મૂળને અસ્થાનિક મૂળ અથવા આગંતુક મૂળ કહેવાય છે। જેમ કે ઘાસ ઘાસમાં તંતુમય મૂળતંત્ર જોવા મળે છે મોન્સ્ટેરા નામની વનસ્પતિ વળમાં સ્તંભમૂળ જોવા મળે છે મુખ્ય મૂળ તો હોય જ છે એમાં પણ એ સિવાય વધારાના ટેકા માટે એમાં વનસ્પતિની શાખા ઉપરથી લાંબા ડુંગળી જેવા સ્તંભ જેવા મૂળ ઉત્પન્ન થઈ જમીનમાં દાખલ થાય છે અને વનસ્પતિને વધારાનો ટેકો આપે છે જેને સ્તંભ મૂળ કહેવાય છે તો એ સ્તંભ મૂળ વનસ્પતિની શાખામાંથી ઉત્પન્ન થયા છે બરાબર તો એ અસ્થાનિક મૂળ કહેવાય બરાબર। પછી આપણે બીજા બે પ્રકાર સમજવાના છે મૂળના સોટીમય મૂળતંત્ર અને તંતુમય મૂળતંત્ર। તો સોટીમય મૂળતંત્ર કોને કહેવાય તો પ્રાથમિક મૂળ એટલે કે ઋણ મૂળ અથવા આદિ મૂળમાંથી ઉત્પન્ન થતું પ્રાથમિક મૂળ એ લાંબું અને પહોળું એટલે કે લંબાઈમાં વધે છે વૃદ્ધિ પામે છે અને પહોળાઈમાં વૃદ્ધિ પામે છે ત્યાર પછી એમાંથી પાર્શ્વીય મૂળ ઉત્પન્ન થાય છે એટલે કે દ્વિતીય અને તૃતીય ક્રમના મૂળ ઉત્પન્ન થાય છે। હવે સૌથી મૂળમય મૂળ કોને કહેવાય ક્યારે કહેવાય તો જ્યારે પ્રાથમિક મૂળ પાર્શ્વીય મૂળ એટલે કે દ્વિતીય કે તૃતીય મૂળ કરતાં વધુ લાંબા અને વધુ મજબૂત પડે બરાબર તો એને સૌથીમય મૂળતંત્ર તરીકે ઓળખવામાં આવે છે। પ્રાથમિક મૂળ એ દ્વિતીય કે તૃતીય મૂળ કરતાં વધુ લાંબા પહોળા અને મજબૂત પડે તો એવા મૂળને સૌથીમય મૂળતંત્ર કહેવામાં આવે છે। દાખલા તરીકે બધી દ્વિદળી વનસ્પતિમાં સોટીમય મૂળતંત્ર હોય છે રાઈ નામની વનસ્પતિમાં પણ સોટીમય મૂળતંત્ર હોય છે તમને જે ટેક્સ્ટબુકમાં ફિગર આપે છે એ રાઈ નામની વનસ્પતિની આપેલી છે। હવે આપણે વાત કરીએ તંતુમય મૂળતંત્ર તંતુમય અને બીજી યાદ રાખીએ સોટીમય મૂળતંત્ર એટલે સોટી મૂળની ઉત્પત્તિ એ ઋણ મૂળમાંથી થયેલી છે તો સોટી મૂળને સ્થાનિક મૂળ પણ કહેવાય। તો આ તફાવતમાં બીજું મુદ્દું તમે લખી શકો કે સોટી મૂળનો પ્રકાર કયો કહેવાય સ્થાનિક મૂળ કારણ કે એની ઉત્પત્તિ ઋણ મૂળમાંથી થઈ છે। હવે આપણે વાત કરીએ તંતુમય મૂળતંત્ર તંતુમય મૂળતંત્ર કોને કહેવાય તો એકદળી વનસ્પતિ એકદળી વનસ્પતિ એટલે મોટા ભાગની બધી ધાન્ય પ્રકારની વનસ્પતિ ઘાસ પ્રકારની વનસ્પતિ એ બધી એકદળી વનસ્પતિ
तो तंतुमय मूल ए अस्थानिक प्रकार मूल है, तो तुमने तफावत पूछी सकता है, तो तफावत में तुम्हारे सुक्तिमय मूल तंत्र की व्याख्या लखवानी, तंतुमय मूल तंत्र की व्याख्या लखवानी, बीजो मुद्दो आवशे ना उदाहरण और तीजो मुद्दो आवशे स्थानिक छे कि अस्थानिक, जेम के सुक्तिमय मूल तंत्र की पहला व्याख्या, तो तफावत पूछा है तो पहला व्याख्या लखो कि सुक्तिमय मूल तंत्र कोने कहेवाय, तो भ्रूण मूल सी भ्रूण मूल माथी उत्पन्न थतुं प्राथमिक मूल ए जयरे पार्श्वीय मूल करता वधु मजबूत पणे विकसे छे, लांबू अने वधु मजबूत थाय छे, तो एवा मूलने सोटी मूल कहेवाय छे। पछी आ वाचे तंतु मूलनी व्याख्या लखवानी के एकतरी वनस्पतिमां एनुं प्राथमिक मूल अल्पजीवी छे, ओछुं आयुष्य धरावे छे, तो आवा मूलमां आवा आवी वनस्पतिमां एना प्रकारना कलगारमांथी नाना नाना तंतु जेवा मूल उत्पन्न थाय छे, એવા મૂળને તંતુમય મૂળ કહેવાય છે। તો આવા તંતુ મૂળ એ પ્રકારના તલભાગમાંથી કે અગ્રાસમાંથી ઉત્પન્ન થઈ શકે છે। પછી એના ઉદાહરણ યાદ રાખો, દાખલા તરીકે સુક્તિમય મૂળ તંત્રમાં બધી દ્વિદળી વનસ્પતિ રાઈ પ્રકારની વનસ્પતિ છે, રાઈ વનસ્પતિ છે, તંતુમય મૂળ તંત્રમાં બધી જીવદળી વનસ્પતિ ઘાસ પ્રકારની વનસ્પતિ, મકાઈ વનસ્પતિમાં પણ તંતુમય મૂળ તંત્ર જોવા મળે છે। પછી સોટીમય મૂળ તંત્ર ત્રીજો મુદ્દો યાદ રાખવાનો, સોટીમય મૂળ તંત્ર એ સ્થાનિક મૂળ તંત્ર કહેવાય, જ્યારે તંતુમય મૂળ તંત્ર એ અસ્થાનિક મૂળ તંત્ર કહેવાય છે। તો આજે આપણે મૂળ તંત્રના પ્રકારો વિશે સમજ્યા, હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મૂળના પ્રદેશો વિશે સમજીશું।